बागेश्वर धाम सरकार नाम थी जानीता धीरेन्द्र कृष्ण शास्त्री फरी एक वार विवाद नु कारण बन्या छे। अगाउ महाराष्ट्र अने हाल बिहार में योजायेला तेमना कथित दिव्य दरबार में तेमना द्वारा करवामां आवता दावाओने अने चमत्कारोने लईने अनेक लोकोए वांधा विरोध नोंधाव्या छे। त्यारे आवो ज एक विवादित किस्सो राजकोटमांथी पण सामे आव्यो छे। राजकोटना एक परिवार आजथी लगभग 15 दिवस पहला राजस्थान में योजायेला बाबाना दिव्य दरबार में हाजरी आपी हती अने तेमना बीमार दीकराने साजो करवा विनंती करी हती। जो के ए पछी जे थयुं ते कल्पना बहारनुं ज हतुं। મારા મમ્મીએ વિડીયોઝ બધા જોયા હતા બાગેશ્વર ધામના, એટલે એ 10 એપ્રિલે એને ત્યાં લઈ ગયા હતા ને પછી બાબાએ એમ કીધું કે દવા બંધ કરી નાખો એટલે ભભૂતિને બધું આપ્યું હતું, એટલે ત્યાંથી આવ્યા એ 5 મેના ઘરે ને 6 તારીખે એને હાચકી ઉપડી, ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર ઉપર જ છે, 13 દિવસ ત્યાં છે અને સિરિયસ કન્ડિશન છે। રાજકોટમાં 1 જૂનના રોજ બાગેશ્વર બાબાનો કથિત દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ પરિવારે એ પહેલા જ બાબાના કહેવાતા ચમત્કારોનું ભાંડો ફોડી નાખ્યું છે। આ પરિવારે લોકોને બાગેશ્વર બાબાની વાતોમાં ન આવવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે। તેમનું કહેવું છે કે બાબા બાગેશ્વરની વાતોમાં આવી જઈને તેમણે તેમના બાળકની દવાઓ બંધ કરી દીધી હતી અને તેના બીજા દિવસથી તેમને આંચકી આવવાની શરૂ થઈ ગઈ હતી અને તેને આઈસીયુમાં દાખલ કરવું પડ્યું હતું। છેલ્લા 12 દિવસથી તે બાળક વેન્ટિલેટર પર છે। જો બાબા ખરેખર જ ચમત્કારી હોત તો અમારા બાળક સાથે આવું ન થયું હોત। છૂટી બાજી ગયો બાબાને ત્યાં તે આવ્યા ને, એટલે પછી સાડવારમાં ફેર કંઈ નથી પહેલો, એટલે તકલીફ થઈ છે, હા વધારે તકલીફ થઈ છે, બાબાને ત્યાં આવ્યા ને પછી તકલીફ થઈ છે વધારે, હવે શું અત્યારે દાખલ રહે, હું બાબા મને ત્યાં બોલાવે પછી હું બાબાને પૂછીને ને કે બાબા તમારે ત્યાં મારો છોકરો ગરબારી જીદ કરીને ગયા હતા અને તમારે ત્યાં આવીને આ પરિસ્થિતિ થઈ ગઈ। અહીં એ યાદ રાખવું રહ્યું કે બાબા બાગેશ્વર છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદોમાં રહ્યા છે। અગાઉ મહારાષ્ટ્રમાં તેમના દ્વારા કરવામાં આવતા કથિત ચમત્કારો સામે પૂનાના જર્નાલિસ્ટોએ વિરોધ નોંધાવ્યો હતો। એ પછી બાબા પોતાનો કાર્યક્રમ 2 દિવસ પહેલા જ છોડીને ભાગી ગયા હતા। હાલમાં બિહારમાં પણ તેમના કાર્યક્રમને લઈને ભારે વિવાદ સર્જાયો છે। આગામી દિવસોમાં ગુજરાતના સુરત, રાજકોટ અને અમદાવાદમાં પણ તેમના કથિત દિવ્ય દરબારો યોજાવાના છે, ત્યારે આ 3 શહેરોમાં પણ રેસલિંગ વિચારો ધરાવતા લોકોએ બાબાના ચમત્કારોની પડકારો ફેંક્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે ચમત્કારના નામે પોતાનો ધંધો ચલાવતા બાબાને ગુજરાતના સમગ્ર લોકો કેવો અને કેટલો પ્રતિસાદ આપે છે।